ધોરણ પાંચ ની અંદર વિષય ગુજરાતી એના પૂરક વાચન જોઈએ છે કેટલાક પ્રસંગો. તો એના વિશે આપણે આજે આપણે માહિતી મેળવીશું. પહેલા એકમની શબ્દ સમજૂતી છે એ જોઈ લઈએ આપણે કે ધક્કાધક્કી એટલે કે સામ સામે ધક્કા મારવા. સામ સામે જે ધક્કા મારતા હોય તેને ધક્કા પૂછી કહેવાય. ત્યારબાદ ખડીયો એટલે કે લખવાની શાહી રાખવાનું પાત્ર. લખવાની જે શાહી રાખવી છે પાત્ર આવે એને ખડીયો કહેવાય. ગુનેગાર તો દોષી, નીડર બહાદુર, પ્રામાણિક તો ઈમાનદાર વિશ્વાસપાત્ર જેના પર આપણે ભરોસો રાખી શકીએ એવી વ્યક્તિ. તમાર તો તમા જ કહીએ છીએ તોફાન કહીએ છીએ તે બહેનપણી એટલે કે સખી. ત્યારબાદ વરસગાંઠ એટલે કે જન્મદિવસ અથવા જન્મની જે તિથિ હોય એટલે વરસગાંઠ કહેવાય. પીપરમિંટ એટલે કે ખટ્ટું હતું જે ખાવાની ગોળી હોય જે ખાટી મીઠી હોય તેને ખટ પીપરમિંટ કહેવાય. વહાલસો એટલે કે લાડકો વાળી. ભાઈબંધ એટલે કે મિત્ર. પરગજો એટલે કે પરોપકારી. એકાએક એટલે કે અચાનક. અને પ્રેમાણ એટલે કે હિતાળ અથવા વહાલસો. તો આપણે જોઈએ એકમ બે કેટલાક પ્રસંગો. તેની અંદર જોઈએ પહેલો પ્રસંગ છે કે સુમંત છે એ ત્રીજા ધોરણમાં ભણતો હતો. બપોરની રિસેસ પૂરી થયા બધા છોકરાઓ ધક્કા મુક્કી કરતા વર્ગમાં દોડી ગયા કે સુમંત છે એ ત્રીજા ધોરણમાં અભ્યાસ કરે છે. બપોરની રિસેસ પૂરી થયા એટલે બધા બાળકો છે ધક્કા મુક્કી કરીને રૂમની અંદર ગયા. સુમંતને ધક્કો વાગે સુમંત છે એને ધક્કો વાગ્યો અને ટેબલ સાથે અથડાયો. ટેબલ પર મૂકેલો શાહીનો ફળિયો પડી ગયો અને ફૂટી ગયો. શિક્ષકો પડ્યા હતા કે સુમંતને ધક્કો લાગ્યો ટેબલ પર શાહીનો ફળિયો પડ્યો તો એના માથા સાથે અથડાયો એટલે નીચે પડ્યો અને ફૂટી ગયો. અને એના જે શિક્ષક હતા એ ખૂબ કડક હતા એટલે કે ખૂબ ગરમ મિજાજના હતા. એમણે ફૂટેલો ફળિયો અને જમીન પર ઢળાયેલા શાહી જોયા જે એકદમ ગુસ્સે થઈ તોફાની રામ જોયો ને આખું નામ છે કે તોફાની ત્યાં ક્લાસની અંદર તોફાની એક નામ છોકરો હતો રામ બરાબર એની સામે જોઈને બોલે કે આખું નું કામ છે કારણ કે જે તોફાન રહેતા હોય ને એનું નામ સંભળેલા આવે. વર્ગ આખો શાંત ન કોઈ બોલે કે ન કોઈ ચાલે. સુમંત ધીરેથી ઊભો થયો અને બોલે સાહેબ મારાથી એ ફળિયો ફૂટી ગયો છે. હું ગુનેગાર છું કે ગુનો છે એ મેં કરેલો છે. શિક્ષક સાચા બોલનાર નીડર છોકરા તરફ જોઈ રહ્યા કે આ શિક્ષક છે એ આ સાચી બોલી છે. પ્રમાણિક થાય બતાવે છે નીડર થાય બતાવે એની તરફ જોઈ રહ્યા. આગળ બીજો પ્રસંગ છે કે પંકજ બજારમાં શાક લેવા ગયો. દૂધ 20 રૂપિયા કિલોગ્રામ હતી. તેને અડધો કિલો દૂધી દીધી અને શાકવાળાને 20 રૂપિયા દૂધી છે ને એ 20 રૂપિયાની કિલો હતી અને તેણે અડધો કિલો દૂધી લીધી અને શાકવાળાને કેટલા આપ્યા 20 રૂપિયા. શાકવાળાએ બાકીના પૈસા પાછા આપ્યા ને 10 રૂપિયા તેને પાછા આપી દીધા. એટલે પંકજે ચાલવા માંડ્યું. રસ્તે ઉપર પૈસા ગણ્યા તો 15 રૂપિયા થઈ ગયા. રસ્તે રહીને પૈસા ગણ્યા બરોબર તેને 15 રૂપિયા થઈ ગયા. શાકવાળાએ ઘરથી પાછું બે એને વધારે આપી દીધા હતા. પંકજ તરત પાછો ફર્યું. પંકજ છે એ જગ્યાએ જાગો છો તો ત્યાંથી તે પાછો ફર્યું. તેણે શાકવાળાને કહ્યું ભાઈ તમે મને 5 રૂપિયા વધારે આપ્યા છે આડો આ 5 રૂપિયા. શાકવાળો પંકજ તરફ જોઈ રહ્યો. પંકજ કેવો પ્રામાણિક એની જગ્યાએ જો આપણે હોઈએ તો આપણે એને પાછા આપવા જતા નથી પણ આપણે પંકજ જેવું પ્રામાણિક બનવાનું છે. ત્યારબાદ ત્રીજો પ્રસંગ છે કે દીપા સવારમાં મેડી ઉઠે. બાને કચરો કાઢવામાં તથા વાસણ ધોવાની અંદર દીપા જે મદદ કરે છે. દાદી માને દેવ સેવા માટે ફૂલ લાવે એટલે પ્રભુની ભક્તિ કરવા માટે ફૂલ લાવીને આપે છે. નાઈ ધોઈ પોતાના પાઠ વાંચે છે. નાના ભાઈને પાસે બેસાડીને રમાડે છે અને બાને જરા પણ ધ્યાન કરવા ન આપે. દીપા કેવી કામગીરી કે દીપા છે લોકોના કામ કેવા સરસ મજાના કરે છે. તો આપણે પણ દીપા જેવા સારા એવા કામ કરવાના છે જેથી આપણા કામ પર છે દીપાની છે દીપી ઉઠે. ત્યારબાદ 4 નંબરમાં છે કે અશ્વિન બજારને રસ્તે જતો હતો. રસ્તા પર ઘોડાગાડી તથા મોટરની ધમાલ હતી. એક ઘોડાગાડી વાળો અને મોટર વાળી બંને ધમાલ કરી રહ્યા. એક અંધ માણસ છે રસ્તાની બીજી બાજુ જવા માંગતો હતો પણ ઘોડાગાડી અને મોટરની ધમાલ રીતે જઈ શકતો ન હતો. કે અંધ વ્યક્તિ હતો એક જગ્યાએ બીજી જગ્યાએ જવા માંગતો હતો એ આ ધમાલને કારણે જઈ શકતો ન હતો. અશ્વિન તેની પાસે ગયો તેણે તેનો હાથ પકડ્યો અને
ધીરે ધીરે રસ્તાની બીજી બાજુએ મૂકી આવ્યું. અશ્વિન કેવો થઈ આવ્યો કે અશ્વિને જેવી લોકોને મદદ કરવાનું કામ કર્યું છે, આપણે પણ અશ્વિન જેવી મદદ લોકોને કરવાની છે. ત્યારબાદ પાંચ નંબર છે કે કુશાલીની બહેન પણ એક કુશાલી વર્ષગાંઠ હતી, એટલે કે જન્મદિવસ હતો, એની જન્મતિથિ હતી. પાંચ સાત બહેન પણ એવું ભેગી થઈને પાંચ સાત જે મિત્રો હતા તે તેના ભેગા થયા હતા. કુશાલી બાઈએ બધી છોકરીઓને પાંચ પાંચ પીપરમિન્ટ આપી, ખડપમૂતરી જે ગોળી આવે તે બધાને પાંચ પાંચ આપી. બીજી છોકરીઓ પીપરમિન્ટ ખાઈ ગઈ, પણ કુશાલીએ ગજવામાં ગજવામાં એટલે કે ખીચામાં મૂકી દીધી કુશાલીને. ઘેર છે પોતાના બે ભાઈ અને કાકાના દીકરા તથા દીકરીને એક એક પેપર મિટ આપી અને ખાધી. ખુશાલી કેટલી માણસ કે ખુશાલી કેટલી લાઈટની કહેવાય, એણે પાંચ રૂપિયા પેપર મિટ હતી ને એકલા ન ખાધી, બધાને વેચીને સરખા પાકે ખાધી. તો ખુશાલી છે એ ખરેખર કેટલી ગણાય, ડાય ગણાય. નિલેશ એના ચાર બંધો સાથે રમતો હતો, એની બાઈએ એને પાંચ કેરી આપી. નિલેશે ચાર ભાઈબંધોને એક એક કેરી આપી અને પાંચમી કેરી પોતાના માટે રાખી. એ પોતાની કેરી ખાવા જતો હતો તેવામાં તેને ગરીબ છોકરા એમની તરફ અને એમની કેરી તરફ દયા મળી છે. એમને જોતા જ કે ગરીબ છોકરો હતો એ કેરી તરફ કેવી રીતે જોઈ રહ્યો હતો એને દયા આવી ગઈ. નિલેશે તરત જ પોતાની કેરી હતી પેલા ગરીબ છોકરાને આપી દીધી અને પોતે ન કાઢી. નિલેશ કેવો પરદજુ, પરદજુ એટલે પરોપકારી, કોઈકને મદદ કરનાર વ્યક્તિ. નિલેશ કેવો સારો કે પોતાને જે કેરી મળી હતી બીજાને આપી દીધી, પોતે ન ખાધી પણ બીજાને તે આપી દીધી. ત્યારબાદ એક પ્રસંગ નંબર સાત છે કે મનન અને એનો નાનો ભાઈ અંગદ શાળામાં ભણતા. મનન અને એનો જે નાનો ભાઈ અંગદ છે ને શાળામાં ભણવાનું કામ કરતા હતા. આજે એમની શાળામાં રમત ગમતનો કાર્યક્રમ, આજે એ શાળા કેવો કાર્યક્રમ હતો, રમતગમત. આપણી શાળાની અંદર પણ વર્ષની અંદર એક દિવસ રમતોત્સવનું આયોજન કરે છે, એવું કંઈક આયોજન એમની શાળામાં પણ હતું. બંને જણ સાંજે કાર્યક્રમ જોવા જવાના હતા. બપોરે અંગદને એકાએક તાવ ચડ્યો અને એમના પપ્પાએ અંગદને કાર્યક્રમ જોવા જવાની ના પાડી કે અંગદને બપોર અચાનક તાવ આવી ગયો. કાર્યક્રમ લીધા અચાનક અચાનક તાવ આવી ગયો એટલે એના પપ્પાએ છે એ કાર્યક્રમ જોવા જવાની ચોકી ના પાડી દીધી. મનન પણ કાર્યક્રમ જોવા ન ગયો અને એના કારણે અંગદ ન ગયો એટલે મનન પણ તે કાર્યક્રમ જોવા ગયો નહીં. અને તેણે અંગદ પાસે બેસી એને નાની નાની વાતો વાંચી સંભળાવી. મનન કેવો પ્રેમ હતો, મનન કેવો સારું કહેવાય કે એણે પોતાનું ન વિચાર્યું, અંગદનું વિચાર્યું અને તે પણ જોવા ન ગયો અને અંગદ પાસે બેસીને સારી સારી એવી વાતો કરી જેથી અંગદ પણ ખુશ રહે. તો આપણે પણ જે અહીં આપેલા છે એવા સારા મજાના કાવ્યો છે એ આપણે પણ એક સારા એવા વિદ્યાર્થી બનીને સારા એવા બાળક બનીને કરવાના છે. તો આ એકમની અંદર જે આપણને શીખવા મળ્યું છે એવું આપણે પણ આપણા જ